गुड मॉर्निंग फ्रेंड्स, आजना ऑनलाइन क्लास में आपनो स्वागत है। धोरण 11 में यूनिट नंबर 1 द जर्नी ऑफ माय लाइफ फ्रॉम अर्थ टू एवरेस्ट। आ यूनिट में आपणे सीन 1 जोयेलो छे, तेनो अभ्यास करेलो छे। अने आजे आपणे आज यूनिटना सीन 2 अने सीन 3 नो अभ्यास करवानो छे। तो दरेक विद्यार्थी मित्रों पोतानी समक्ष पोतानी टेक्स्टबुक छे राखशे, नोटबुक राखशे, अने ए नोटबुक में तमारी नजर समक्ष जे ब्लेकबोर्ड में सीन 2 एंड 3 ने जे स्पेलिंग जे ग्लॉसरी लखेला छे ते पण नोट डाउन करवाना छे। तो सीन 1 नी माहिती आपणे मेळवेली छे के सीन 1 में आ यूनिट में शू आवे छे तेनुं पुनरावर्तन रिविजन कर लईए, त्यार पछी सीन 2 अने सीन 3 में आगळ वधीए। सीन 1 में आपणे ख्याल छे के अरुणिमा सिन्हा छे ते ट्रेन में मुसाफरी करी रह्या छे, तेनी आँखों बंद हती पण तेनुं जे मगज छे चालू हतुं। अने आपणे गई काले ज वात करेली के जे बहन छे, गर्ल छे, तेनी पासे सिक्स सेंस छे, ते एनो सारामां सारो बेस्ट कम्पेनियन, सौथी सारामां सारो साथीदार छे। अने आ ज इंद्रियने कारणे तेणीनी એવું લાગે છે કે તેણીની નજર સમક્ષ 4-5 યુવાનો છે ઊભા હોય છે, અને તરત જ તેણી પોતાની આંખો છે અને ખોલી લે છે ત્યારે જે 3-4 યુવાનો છે જે વરુઓ જંગલી જેવા છે કે જે તેનો સોનાનો ચેઇન ગોલ્ડ ચેઇનને સ્નેચ ઝૂટકવાનો પ્રયત્ન કરી રહ્યા છે, પણ આ વ્યક્તિ છે અરુણિમા સિન્હા, તે પોતાના સોનાના ચેઇન સાથે ભાગ પાડવા માગતી નથી, માટે તેણી એ લુચ્ચા લફંગા લોકો સાથે લડાઈની શરૂઆત કરે છે, અને પછી એ લોકો છે તેણીને ચાલુ ટ્રેને બહાર ફેંકી દે છે, અને તેને ફેંકવાથી તેનો એક પગ છે એ ડાબો પગ રેલવેના ક્રોસ પર કપાઈ જાય છે। આવી ઘટના છે એ સીન 1માં આપણે જોયેલી છે। તો હવે એનાથી આગળ વધવાનું છે સીન 2 અને સીન 3માં, પણ એ પહેલાં આ સીન 2 અને સીન 3ના જે સ્પેલિંગ છે, ગ્લોસરી છે, તેના ઉપર આપણે નજર કરીએ છીએ। તો મિત્રો, આ જે સ્પેલિંગ છે એને તમારે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરવાના છે। સૌ પ્રથમ પહેલો સ્પેલિંગ છે ઇન્ટરવેન્શન। ઇન્ટરવેન્શનનું મીન્સ થશે દરમિયાનગીરી। કોઈ વ્યક્તિ છે એ તમારા વાતમાં દરમિયાનગીરી કરે તો એના માટેનો શબ્દ છે ઇન્ટરવેન્શન। ઇન્ટરવેન્શન મીન્સ દરમિયાનગીરી। બીજો શબ્દ છે કોસ્ટ। કોસ્ટ મીન્સ મૂલ્ય, કિંમત। તો અહીંયા કોસ્ટ એક એવું ક્રિયાપદ છે કે જેનું V1, V2 અને V3 ત્રણે ત્રણ ક્રિયાપદ સેમ જ થાય છે। આ કોસ્ટના ત્રણે ત્રણ રૂપ સેમ છે। આવા ઘણા બધા ક્રિયાપદ છે કે જેનું V1, V2 અને V3 સેમ થતું હોય। કોટ, કોપ, કોટ, રીડ આ બંને એવા ક્રિયાપદ છે કે જેના ત્રણે ત્રણ રૂપ સમાન જ છે। તો આવો મિત્ર, જે તમારે ત્રણે ત્રણ રૂપ સમાન થતા હોય તે ક્રિયાપદને પણ યાદ રાખવા પડશે। તો અહીંયા કોસ્ટનો મીન્સ થશે મૂલ્ય। ત્યાર પછી ત્રીજો શબ્દ છે ટ્રીટમેન્ટ। ટ્રીટમેન્ટ્સ મીન્સ સારવાર। આ એવો એક શબ્દ છે કે જે આપણને લાગુ પડે છે। ટ્રીટમેન્ટ મીન્સ સારવાર। ત્યાર પછી ફોર્થ નંબરનો જે સ્પેલિંગ છે, સૌથી આઈએમપી છે, જે લખેલો છે વેન્ડર્સ। વેન્ડર્સ મીન્સ ફેરીઓ। જે બજારમાં રોડની આસપાસ જે વસ્તુઓ વેચે છે એ લોકોને ફેરિયાઓ કહીએ છીએ, અને તેનો મિનિંગ છે વેન્ડર્સ। ત્યાર પછીનો વર્ડ છે ગ્રેજ્યુઅલી। ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે। ગ્રેજ્યુઅલી મીન્સ ધીમે ધીમે। એમ્પ્યુટી, એમ્પ્યુટી શબ્દ છે એને યાદ રાખવો પડશે, જેનું ગુજરાતી થાય છે અપંગ। એમ્પ્યુટી મીન્સ અપંગ। લાઇમ્બ, લાઇમ્બ છે એ આપણા માટે અતિ મહત્ત્વનો રહેશે, કારણ કે એનું ગુજરાતી થાય છે પગ। લાઇમ્બ મીન્સ પગ। તો આનો સિનોનિયમ વર્ડ, નિયરેસ્ટ મિનિંગ લેગ થશે। લેગ એટલે પણ પગ, લાંબ એટલે પણ પગ। તો અહીંયા આવા નિયરેસ્ટ મિનિંગ આપણે યાદ રાખવા પડશે। ત્યાર પછી 8 નંબરનો વર્ડ છે સ્ટ્રેન્જર। સ્ટ્રેન્જરનું મીન્સ થશે અજાણ્યો, અલગ। સ્ટ્રેન્જર મીન્સ અજાણ્યો, અલગ। ક્વિકલી, ક્વિકલી મીન્સ ઝડપથી। ક્વિકલી મીન્સ ઝડપથી। ત્યાર પછીનો 10 નંબરનો શબ્દ છે સફરિંગ।
सफरिंग मीन्स पीड़ाव। मित्रों अँ वस्तु याद रखो एरर में काम में आए थी है, सफरिंग शब्द है ये कोई व्यक्ति कोईपण रोग थी पीड़ा तो हो त्यारे ते शब्द उपयोग थाय छे। अने सफरिंग पछी एक शब्द निश्चित छे के तेज शब्द आवे सफरिंग पछी हमेशा फ्रॉम शब्द आवे छे। अने जो अहींया सफरिंग नी जग्याए डाइड आपेलू होय तो डाइड पछी फरजियात ऑफ लखवानू आवशे। तो सफरिंग फ्रॉम अने डाइड ऑफ बन्ने मां एक ज रूल्स छे, आ बन्ने नी आगळ कोई रोगनू नाम आपेलू हशे। जो व्यक्ति रोग थी पीड़ातो हशे तो सफरिंग फ्रॉम आवशे, अने जो व्यक्ति मृत्यु थयेलू हसे रोग ने कारणे तो डाइड ऑफ लखवानू आवशे। त्यार पछीनो वर्ड छे एक्सपीडेशन। एक्सपीडेशन मीन्स चढ़ाण, अहींया पर्वतनी वात छे तो अहींया एक्सपीडेशन मीन्स थशे चढ़ाण। त्यार पछी ग्रीटेड, अने ग्रीटेड शब्द आईएमपी छे अभिवादन करवू। ग्रीटेड मीन्स अभिवादन करवू। एम्बरास, एम्बरास मीन्स भेटवू। जयरे कोई व्यक्ति छे एनी लागणी दर्शावता होय छे त्यारे व्यक्ति छे एकबीजाने भेटता होय छे, भेटवा माटेनो शब्द छे एम्बरास। अने त्यार पछीनो वर्ड छे एनाउंस। एनाउंस मीन्स जाहेर करवू। एनाउंस मीन्स जाहेर करवू। जयरे आपणुं नाम छे जाहेरात थती होय छे त्यारे आपणा शरीरमां घणी बधी सारी एवी लागणीनी अनुभूति थती होय छे। त्यार पछी छे ड्रीम। ड्रीम मीन्स स्वप्न। अपने जीवन है स्वप्नों थी भरेलू है, अवर लाइफ इज फूल ऑफ ड्रीम। तो अँ ड्रीम मीन्स स्वप्न। कॉन्फिडन्स। कॉन्फिडन्स मीन्स विश्वास। जो सेल्फ कॉन्फिडन्स शब्द हो तो आत्मविश्वास, और फक्त कॉन्फिडन्स शब्द हो तो मीन्स थे विश्वास। माउंटेन। माउंटेन मीन्स पर्वत। माउंटेन मीन्स पर्वत। अने 18मो स्पेलिंग छे एमपी छे हेन्डीकेप। हेन्डीकेपनु मीन्स थशे कोई व्यक्ति छे, कोई व्यक्तिना शरीरमां एने अंग नथी, हाथ पग नथी, ते व्यक्तिने आपणे अपंग कहीए छीए। तो हेन्डीकेप मीन्स अपंग थशे। अने आपणे गुजरात सरकारे हेन्डीकेप व्यक्तिओ माटे एक गुजरातीमां नाम आपेलू छे दिव्यांग। तो दिव्यांग एटले अपंग थशे अने हेन्डीकेप एटले पण अपंग थशे। त्यार पछीनो वर्ड छे प्रिपेर। प्रिपेर मीन्स थशे तैयारी करवी। अने रियल। रियल मीन्स वास्तविक। तो विद्यार्थी मित्रों तमारी नजर समक्ष जे बोर्ड में स्पेलिंग देखाय छे ते सीन टू अने सीन थ्री ना स्पेलिंग आपेला छे। आ बधा ज जे स्पेलिंग छे एने तमारे तमारी नोटबुक में नोट डाउन करीने तैयार करवाना छे। अने अंग्रेजी एक एवो विषय छे के ज्यां सुधी आपणने शब्दोनु गुजराती नहीं ख्याल होय त्यां सुधी आपणे ते प्रश्नने समझी शकीशुं नहीं। माटे अंग्रेजी विषय में सौथी आईएमपी स्पेलिंग छे। तो हवे स्पेलिंग पूरा करीने आपणे टेक्स्टबुक में सीन टू अने सीन थ्री में आगळ वधवा मांगीए छीए। तो दरेक विद्यार्थीओ छे ए पोतानी नजर समक्ष पोतानी जे टेक्स्टबुक छे एने ओपन करशे। पेज नंबर टू छे, सीन टू थी आपणे शुरुआत करवा जई रह्या छीए। गईकालनी वात आपणे जोई लीधेली छे के सीन वन में शुं आवे छे, त्यार पछी आजे सीन टू अने सीन थ्री नो अभ्यास करीए छीए। तो हवे दरेक विद्यार्थीओ छे ए पोतानुं ध्यान पोतानी टेक्स्टबुक में अने मारी तरफ राखशे। चलो मित्रों सीन टू नी शुरुआत करीए छीए। सीन टू में पेरेग्राफ नंबर वन में फर्स्ट लाइन आपेली छे आई वॉज एडमिटेड टू एम्स। अहींया पहली ज लाइन में ए डबल आई एम एस आपेलू छे। एम्स छे ते एक हॉस्पिटलनु शॉर्ट फॉर्म छे। अने आ जे हॉस्पिटल छे आ युनिट में दिल्ली में आवेली छे। तो अहींया अरुणिमा सिन्हा पोताना ज शब्दों में कहे छे आई वॉज एडमिटेड टू एम्स दिल्ली। मने दिल्ली में आवेली एम्स हॉस्पिटल में दाखल करवामां आवेली हती। आ जे युनिट छे ए युनिट में भूतकाळ यूज थयेलो छे, कारण के आ घटना छे बनी गई छे, बनी गई छे माटे टोटली वस्तु भूतकाळ थी ज दर्शावेली छे। तो अहींया बेन कहे छे के मने दिल्ली में आवेली एम्स हॉस्पिटल में एडमिट करवामां आवेला हता,
ઓન ધ ઇન્ટરવેન્શન ઓફ ધ પીએમ. ઇન્ટરવેન્શન શબ્દ અત્યારે જ આપણે લખેલો છે. ઇન્ટરવેન્શનનું ગુજરાતી થશે દખલગીરી કરવી. તો અહીંયા જે પીએમ છે, પીએમનું ફૂલ ફોર્મ થશે પ્રાઇમ મિનિસ્ટર. અને અત્યારના પ્રાઇમ મિનિસ્ટર કોણ છે વિદ્યાર્થી મિત્રો? તો કે અત્યારના પ્રાઇમ મિનિસ્ટર વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ છે. તો અહીંયા પીએમની દરમિયાનગીરીથી ધ યુનિયન ગવર્મેન્ટ વુડ બીયર ધ એન્ટાયર કોસ્ટ ઓફ માય ટ્રીટમેન્ટ. અહીંયા પીએમની દરમિયાનગીરીથી મારો જે સમગ્ર ખર્ચ છે, સારવારનો જે સમગ્ર ખર્ચ છે, તે યુનિયન ગવર્મેન્ટે લેવાનું નક્કી કર્યું. સૂન, તરત જ એમ્સ બિગેન ઇસ્યુઇંગ ડેઇલી મેડિકલ બુલેટિન્સ ઓન માય સ્ટેટસ. પીએમની દરમિયાનગીરીથી જે એમ્સનો સ્ટાફ છે, હંમેશા મારી જે સ્ટેટસ, મારી જે સ્થિતિ છે, એ એમની હોસ્પિટલમાં મેડિકલ બુલેટિન્સ સ્વરૂપે રજૂ કરતો. આઈ વોઝ ટોલ્ડ દેટ. હું એ લોકોને કહેવા માગું છું કે અહીંયા અરુણિમા સીમા છે એ ઘણા બધા વ્યક્તિઓને પોતાના જે ફિલિંગ્સ છે, લાગણીઓ છે, કહેવા માગે છે. કે યંગ પીપલ કોને કહેવા માગે છે? તો કે યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર્સ. ઓટો ડ્રાઈવર મીન્સ રિક્ષા ચલાવનાર વ્યક્તિઓ છે. એન્ડ રોડ સાઇડ વેન્ડર્સ, અને રોડની આસપાસ જે વસ્તુઓની વેચાણ કરતા ફેરિયાઓ છે, યુવાન લોકો છે, ઓટો ડ્રાઈવર્સ છે, તેઓને કહેવા માગે છે કે વેર કેરિંગ આઉટ અ કેન્ડલ માર્ચ ટુ ગેલ્વેનાઇઝ સપોર્ટ ટુ મી. કે આ એવા લોકો છે કે તેણીને તેઓએ ખૂબ જ મદદ કરેલી છે, સપોર્ટ સાથ આપેલો છે, એન્ડ ટુ પ્રે ફોર માય રિકવરી. અને આ બધા એવા મિત્રો છે, એવા લોકો છે કે તેણે મારી રિકવરી માટે ભગવાનને પ્રાર્થના કરેલી છે. અને અહીંયા પ્રાર્થના કરવા માટેનું ક્રિયાપદ મિત્રો આપેલું છે ટુ પ્રે. ટુ પ્રે મીન્સ પ્રાર્થના કરવી. વિથ ધ હેલ્પ ઓફ ધ બેસ્ટ એન્ડ ધ લેટેસ્ટ ટેકનોલોજી. અરુણિમા સીમા આગળ કહે છે કે અતિ આધુનિક ટેકનોલોજીની મદદથી ગ્રેજ્યુઅલી મીન્સ થશે ધીમે ધીમે, આઈ સ્ટાર્ટેડ રિસ્પોન્ડિંગ ટુ ધ ટ્રીટમેન્ટ. ધીમે ધીમે જે સારવાર છે એ મને રિસ્પોન્ડ થતી ગઈ. અને અહીંયા આ પેરેગ્રાફમાં જે અરુણિમા સિન્હા છે, આ દરેક વ્યક્તિ છે કે જે યંગ પીપલ છે, ઓટો ડ્રાઈવર્સ છે, રોડ સાઇડ વેન્ડર છે, દરેક વ્યક્તિને જે એણે સપોર્ટ આપેલો છે, દરેકને ભગવાન સમક્ષ પ્રાર્થના કરે છે. તો ત્યાર પછી સેકન્ડ નંબરનો પેરેગ્રાફ છે આ યુનિટમાં. આ પેરેગ્રાફ સૌથી એમ્પી છે, માટે આ પેરેગ્રાફને ધ્યાનથી, તકેદારથી અભ્યાસ કરજો. વન મોર્નિંગ માય બ્રધર ઇન લો. એક સવારે બ્રધર ઇન લોનું ગુજરાતી થશે બનેવી અથવા જમાઈ. અને કાઉન્સમાં આપેલું છે માય સિસ્ટર લક્ષ્મીસ હસબન્ડ. એટલે આ લાઈન ઉપરથી આપણે એવી માહિતી મેળવી શકીએ કે અરુણિમા સિન્હા છે, એની બેન છે, જેની એની બેનનું નામ છે લક્ષ્મી, અને લક્ષ્મીસ હસબન્ડ. લક્ષ્મીસ હસબન્ડ મીન્સ એનો પતિ. તો અહીંયા એનો જે બનેવી છે, એણે સડનલી આસ્ક મી, અચાનક મને પૂછ્યું, એક દિવસની સવારે મારા જે બનેવી છે અને એનું નામ આપેલું છે સાહિબ. સાહિબ છે એ લક્ષ્મીસ હસબન્ડ્સ નેમ છે, માટે એને અંડરલાઇન કરજો, એને યાદ રાખજો. એના બનેવી છે, એણે એક દિવસ પૂછ્યું, એવરેસ્ટ ચડોગી? અરુણિમા સિન્હાને એના બનેવી છે, આ ગુજરાતી સેન્ટેન્સ જે પૂછે છે, એવરેસ્ટ ચડોગી? હી હેડ જસ્ટ રીડ એન ઇન્ટરેસ્ટિંગ પીસ ઓફ ઇન્ફોર્મેશન ઇન ધ ન્યૂઝ પેપર. અને તેના બનેવી કહે છે કે આ જે લેખ છે તેમણે છાપામાં વાંચેલો છે. અને સાથે સાથે એક એવી વાત કહે છે કે જેનાથી અરુણિમા સિન્હાને આ કાર્ય કરવાની પ્રેરણા મળે. અને એના બનેવી જે સાહેબ છે એ હવેનું સેન્ટેન્સ બોલે છે, નો ફિમેલ એમ્પ્યુટી હેડ એવર સ્કેલ એવરેસ્ટ. અત્યાર સુધી અપંગ સ્ત્રી હોય તેવી એક પણ સ્ત્રીએ માઉન્ટ એવરેસ્ટ સર કર્યો નથી, શિખર સુધી પહોંચેલી નથી. આઈ વોઝન્ટ એમ્યુઝ, હું છે એ આશ્ચર્યચકિત થયું છું. આઈ હેવ અ લોસ્ટ લેગ એન્ડ યુ આર ટોકિંગ
टॉकिंग ऑफ माउंट एवरेस्ट अरुणिमा सिन्हा छे साहिब ने कहे छे के मैं मारो एक पग गुमावेलो छे अने तमे माउंट एवरेस्ट ने सर करवानी वात करो छो। आई स्टार्टेड टू टॉकिंग टू माय सेल्फ। अने अरुणिमा सिन्हा पोतानी स्टोरी में कहे छे के आ घटना पछी हूँ मारी जात साथे ज वात करो छो। इफ आई कूड टेक अ शॉट एवरेस्ट एंड सक्सीड। अने जो आ एवरेस्ट चढ़वानी जे घटना छे ने हूँ लई लऊं अने जो एमां हूँ सफल थऊं, सफल थवा माटेनुं क्रियापद आपेलुं छे सक्सीड, जो हूँ एमां सफल थऊं तो आई वुड बिकम द फर्स्ट फिमेल अम्प्यूटिंग टू होल्ड देट रेकॉर्ड। जो आ घटनामां हूँ जोड़ाई जाऊं अने हूँ सफल थऊं तो अरुणिमा सिन्हा कहे छे के विश्वनी हूँ अपंग सौ प्रथम महिला बनीश के जेणे माउंट एवरेस्ट शिखर सर कर्यो होय। तो मित्रों अहींया अरुणिमा सिन्हा छे એના મગજમાં એના જે સાહેબ બનેવે છે આ વાત છે એ મૂકે છે। આઈ થોટ અબાઉટ ઇટ ફોર સમ ટાઈમ, આ વ્યક્તિ કહે છે થોડાક સમય માટે ફરી વખત હું એને વિચારું છું, એન્ડ ધેન અને પછી આઈ કન્વેટ ટુ સાહેબ માય વિલિંગનેસ ટુ ટેક અપ ધ ચેલેન્જ। અને અહીંયા મારા બનેવી સાહેબ દ્વારા જે ચેલેન્જ આપવામાં આવેલી છે તેનો હું સ્વીકાર કરું છું। અને છેલ્લે એ વ્યક્તિ છે એ પેરેગ્રાફમાં કહે છે અરુણિમા સિન્હા ઠીક હે હમ કરેંગે, એનો મતલબ એવો છે કે અહીંયા અરુણિમા સિન્હા છે એ માઉન્ટ એવરેસ્ટ જે દુનિયાનો વિશ્વનો ઊંચામાં ઊંચો જે પર્વત છે તેને સર કરવા એને શિખર સુધી પહોંચવા માટે પોતાની સંમતિ એગ્રીમેન્ટ દર્શાવે છે। અને હવે એ વ્યક્તિ કહે છે આઈ સેડ, મેં કહ્યું આઈ નાવ હેડ સમથિંગ ટુ લુક ફોરવર્ડ ટુ અ મિશન, મારે આજે મારું મિશન છે એ મિશન સુધી મારે થોડોક સમય જોશે। અ ગોલ, ગોલ મીન્સ ધ્યેય, અ રીઝન ટુ ડ્રીમ, અને હવે મારે સ્વપ્ન જોવા પાછળનું મને કારણ પણ મળી ગયેલું છે। ઇટ વોઝ નોટ ગોઈંગ ટુ બી ઇઝી, અને એ વ્યક્તિને ખ્યાલ છે કે આ વસ્તુ છે એના માટે સરળ નથી, ઇઝી સરળ નથી। શા માટે? કારણ કે અરુણિમા સિન્હા એક એવી વ્યક્તિ છે કે પોતાનો એક પગ છે ગુમાવી દીધો છે અને હવે એને એવરેસ્ટ સર કરવો છે, માટે આ વસ્તુ સરળ નથી। બટ પણ થ્રી આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, અને વ્યક્તિ અરુણિમા સિન્હા છે પોતે કબૂલે છે કે પોતાના જીવનમાં એણે એક પણ વસ્તુ છે, કંઈ પણ વસ્તુ છે સરળતાથી પ્રાપ્ત થયેલી નથી। ઘણા બધા વ્યક્તિ છે એનું જીવન એવું હશે કે એને કોઈ પણ વસ્તુ સરળતાથી પ્રાપ્ત થયેલી હશે નહીં, તેવી જ એક આ વ્યક્તિ અરુણિમા સિન્હા છે કે તેને પોતાના જીવનમાં ઘણી બધી વસ્તુઓ છે એ પ્રાપ્ત કરવા માટે ઘણી બધી વસ્તુઓનું બલિદાન આપવામાં આવેલું છે। અને હવે ત્યાર પછી એક નાનકડી લાઈન આપેલી છે, આઈ ફેલ્ટ લાઈટ આઈ વોઝ બોર્ન અગેન, સૌથી આઈએમપી શબ્દ છે બોર્ન, બોર્ન મીન્સ જન્મ થવો, અને અરુણિમા સિન્હા છે એને લાગી રહ્યું છે કે તેણીનો ફરી વખત જન્મ થયો હોય। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારે યાદ રાખવું પડશે કે અરુણિમા સિન્હા છે તેણે એવી અનુભૂતિ થઈ રહી છે કે તેનો સેકન્ડ વાર જન્મ થયો છે, તેવી લાગણી છે, તે અનુભૂતિ રહી છે। ત્યાર પછીનો જે પેરેગ્રાફ છે ધેન, THEN આપેલું છે અને આ ધેનનો મીન્સ થશે પછી, ધેન આઈ સ્ટાર્ટેડ વેઇટિંગ ફોર માય આર્ટિફિશિયલ લાઈમ ટુ એરાઈવ, અને આ ઘટના પછી હું મારો આર્ટિફિશિયલ, આર્ટિફિશિયલ મીન્સ કૃત્રિમ, નેચરલી મીન્સ કુદરતી, તો અહીંયા આર્ટિફિશિયલ અને નેચરલી શબ્દ છે એ ઓપોઝિટ વર્ડ બનશે જે આપણે યાદ રાખવાના છે। નોટ ડાઉન કરવા હોય તો નોટ ડાઉન કરી શકાય છે। તો અહીંયા વ્યક્તિ છે એ હવે પોતાનો જે કૃત્રિમ પગ છે તેની રાહ જોઈએ છે, વેન ઇટ ફાઇનલી એરાઈવ, અને જ્યારે ખરેખર જે કૃત્રિમ પગ છે એ મને મળી જાય છે ત્યારે આઈ વોઝ ઓવરજોઇડ, હું એકદમ આનંદિત થઈ જાઉં છું। ધ આર્ટિફિશિયલ લેગ ફેલ્ટ ઓલમોસ્ટ લાઈક માય રિયલ લેગ, અહીંયા અરુણિમા સિન્હા કહે છે કે મારો જે કૃત્રિમ પગ છે, આર્ટિફિશિયલ લેગ છે, એ મારા વાસ્તવિક પગ જેવો જ છે। આઈ કુડ હાર્ડલી ફીલ ધ ડિફરન્સ, આ બંને વચ્ચેનો જે તફાવત છે, અલગતાપણું છે, તેને હું અનુભૂતિ કરી શકું છું। આઈ હેડ સ્ટાર્ટેડ ફોલિંગ ઇન લવ વિથ હિઝ સ્ટ્રેન્જર, અને અહીંયા જે આર્ટિફિશિયલ લેગ છે, જે કૃત્રિમ પગ છે, અજાણી વસ્તુ છે, તેનામાં તે પ્રેમ સાથે આગળ વધે છે। વુમ આઈ વોઝ વેડેડ ફોર લાઈફ, અને તે વ્યક્તિ પોતાના જીવનનો એક અંગ બનાવી લે છે। આઈ હેડ સેટ
my eyes on a mountain. અને વ્યક્તિ છે પોતાની નજર સમક્ષ પોતાનો જે પર્વત છે એને રાખે છે એન્ડ આઈ નીડેડ ટુ પ્રિપેર માય સેલ્ફ વિથ ધ હેલ્પ ઓફ ધ સ્ટ્રેન્જર. અને હવે આ જે એક અલગ વસ્તુ છે એની સાથે જ તેણીએ પોતાના જીવનમાં આગળ વધવાનું છે. તો મિત્રો સિન્ટુ છે એ સિન્ટુમાં આવી માહિતી છે આપણને આપેલી છે કે હવે તે વ્યક્તિ સમક્ષ એનો એક પગ છે કૃત્રિમ પગ છે તે મળી જાય છે અને એના બનેવી છે એણે જે વસ્તુ કીધેલી છે તેમાં વ્યક્તિ એગ્રી થઈને માઉન્ટેન સર કરવા માટે તેણી છે એ પોતાની સંમતિ દર્શાવે છે. તો સીન વન સીન ટુમાં આવી વસ્તુ આપેલી છે. ત્યાર પછી સીન થ્રીની વાત કરીએ છીએ તો સીન થ્રીમાં શું આપેલું છે ઓન 28 ફેબ્રુઆરી 2012. અહીંયા ઘટના છે કયા વર્ષની આપેલી છે 2012ના વર્ષની આપેલી છે. ડેટ પણ આપેલી છે અને ડેટ છે તારીખ છે જેને આપણે યાદ રાખવી પડશે 28 ફેબ્રુઆરી 2012નો દિવસ. ઓલમોસ્ટ યર આફ્ટર આઈ વોઝ પુશ આઉટ ઓફ ધ ટ્રેન. એટલે કે વ્યક્તિ કહે છે કે 28 ફેબ્રુઆરી 2012 એવો દિવસ છે કે એક્ઝેક્ટ ચોક્કસ એક વર્ષ પહેલાં તેણીને ચાલુ ટ્રેને બહાર ફેંકવામાં આવી હતી. એનો મતલબ આ ઘટના છે એને બહાર ટ્રેનમાં ફેંકવાની કયા વર્ષે બનેલી હશે તો 2012માંથી એક વર્ષ બાદ કરીશું એટલે કે 2011 આપણને આન્સર મળશે. 2011ના વર્ષમાં આ ઘટના છે અરુણિમા સિન્હા સાથે બનેલી છે. અને ત્યાર પછી વ્યક્તિ શું કહે છે આઈ સેટ આઉટ ફોર ધ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ અપ બાય બચેન્દ્રી પાલ નિયર ઉત્તર કાશી. બચેન્દ્રી પાલ છે એ પણ માઉન્ટેનર છે, ભારતના જ વ્યક્તિ છે, ફિમેલ જ છે, ખૂબ ફેમસ છે. તો કે ઉત્તરકાશી નજીક બચેન્દ્રી પાલ દ્વારા જે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ જે તાલીમ આપતી જે સંસ્થા છે જે સ્થાપવામાં આવેલી છે ત્યાં આ વ્યક્તિ છે સ્થિર થાય છે, સેટ થાય છે. આઈ કોલ અપ બચેન્દ્રી પાલ, ત્યાં જઈને હું બચેન્દ્રી પાલને કોલ કરું છું, બોલાવું છું દેટ અને જાણ કરું છું કે વી હેડ રીચ ઉત્તરકાશી. ત્યાં પહોંચીને અરુણિમા સિન્હા છે એ બચેન્દ્રી પાલને જાણ કરે છે કે તે વ્યક્તિ ત્યાં પહોંચી ગયેલી છે. શી વોઝ સરપ્રાઈઝ. અહીંયા બચેન્દ્રી પાલ છે એ આશ્ચર્યચકિત થાય છે એટ હાઉ ક્વિકલી આઈ હેડ રીડ. અહીંયા તે કેવી રીતે આટલી ઝડપથી પહોંચી આ વાત જાણીને બચેન્દ્રી પાલ આશ્ચર્યચકિત થાય છે. આફ્ટર ધીસ બધું જ પછી માય કોન્ફિડન્સ સ્કાય રોકેટ, મારો જે આત્મવિશ્વાસ છે એ આગળ આવે છે. બચેન્દ્રી પાલ ઓલવેઝ પમ્પ ફ્રેશ કોન્ફિડન્સ ઇન મી. અરુણિમા સિન્હા, અરુણિમા સિન્હા કહે છે કે હર હંમેશા બચેન્દ્રી પાલ છે એ મારામાં એકદમ તાજો જે વિશ્વાસ છે એ ભરતી એવી પ્રેરણાદાયક વાર્તા કહેતી કે જેના કારણે મારો આત્મવિશ્વાસ છે એ હવામાં રોકેટની માફક આગળ આવે, આગળ વધે તેવી વસ્તુ મને કહેતી. યુ આર ફાર બેટર ધેન અધર્સ. અને સેન્ટેન્સ ખૂબ સારું એવું છે, એ વ્યક્તિ કહે છે યુ આર ફાર બેટર ધેન અધર્સ, તો બીજા વ્યક્તિઓ કરતાં ઘણી બધી સારી છે, ઘણી બધી અલગ છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો એક સેન્ટેન્સ આપેલું છે યુ આર ફાર બેટર ધેન અધર્સ. અહીંયા જે થાનવાળું ધેન આપેલું છે આગળ વિશેષણને ER લાગેલો છે એનો મતલબ કે આ જે સેન્ટેન્સ છે ડિગ્રીનું છે અને ત્રણ પ્રકારની ડિગ્રીઓ આપણે અભ્યાસ કરવાનો આવે છે પોઝિટિવ ડિગ્રી, કમ્પેરેટિવ ડિગ્રી અને સુપરલેટિવ ડિગ્રી. જે ક્રિયાપદમાં અથવા જે સેન્ટેન્સમાં થાનવાળું વિશેષણ અને વિશેષણને ER આપેલો હશે તે સેન્ટેન્સનો સમાવેશ કમ્પેરિંગમાં થશે. કમ્પેરિંગ એટલે કે કમ્પેરેટિવ ડિગ્રીમાં થશે. તો અહીંયા આ સેન્ટેન્સ આપેલું છે ધીઝ પીપલ સીમ ટુ બી સફરિંગ ફ્રોમ હેન્ડીકેપ. જે અપંગ વ્યક્તિઓ પોતાની અપંગતાથી પીડાઈ રહ્યા છે, નોટ યુ, તું તેવી નથી. આઈ એમ પ્રાઉડ ઓફ યુ, આઈ એમ પ્રાઉડ ઓફ યુ, મને તારા પર ગર્વ છે. અને જ્યારે આ સેન્ટેન્સ છે આઈ એમ પ્રાઉડ ઓફ યુ કોઈ વ્યક્તિ આપણને કહે છે ત્યારે આપણામાં ઘણો બધો આત્મવિશ્વાસ છે આવી જતો હોય છે. તો અહીંયા બચેન્દ્રી પાલ છે એ અરુણિમા સિન્હાને કહે છે કે મને ગર્વ છે બટ બિફોર એવરેસ્ટ એક્સપેડેશન પણ
तू एवरेस्ट नो चढ़ाण छे एने सर करे ए पहला यू विल हैव टू प्रूव योर सेल्फ। ए पहला तारे तारी जातने साबित करवी पड़से। अहीं मेन वस्तु कहे छे के तू एवरेस्ट ने सर करी पहला तारे तारी जातने एक बार साबित करवी पड़से। इफ योर क्लाइम 21,798 feet हाई चामसर कांगड्डी माउंटेन इन लद्दाख। आ नाम याद रखो, एनी ऊंचाई याद रखो 21,798 feet ऊँचू, के जे लद्दाख में आवेली कांगड्डी माउंटेन छे एने जो तू सर करीस यू विल बी ऑन योर वे टू एवरेस्ट, के एवरेस्ट ना तारा मार्ग में तारा रस्ता में आ लद्दाख में आवेली ऊंचाई पर आवेली एक माउंटेन छे एने तारे सर करवो पड़से, पछी ज तू एवरेस्ट माटे लायक गणाशे। आपणने पण ख्याल छे के आपणे कोईपण वस्तु छे कोईपण वस्तु समक्ष पहोंचवू होय तो आपणे पहेला रस्ता में आवती वस्तुओ साथे आगळ वधवू पड़े। तो अहींया बचेंद्री पाल छे ए सीन 3 में अरुणिमा सिन्हा ने कहे छे के सौ प्रथम तारे पहला तारा आत्मविश्वास वधारवो पड़से, तारी जातने साबित करवी पड़से अने पछी ज तू आगळ वधी शकीस। विद्यार्थी मित्रों, त्यार पछी सीन 3 में सेकंड नंबरनो पेरेग्राफ छे तेमां आगळ वधीए छीए। आई सक्सेसफुली कम्प्लीटेड देट एक्सपीडेशन। अरुणिमा सिन्हा कहे छे के हूँ सफलतापूर्वक जे चढ़ाण छे तेने मैं पूर्ण कर्युं। बाय द टाइम वी रीच ध बेज कैम्प, જ્યારે અમે અમારા બેઝ કેમ્પે પહોંચ્યા ત્યારે સિચ્યુએટેડ એટ 1800 feet, કે અમારો જે બેઝ કેમ્પ છે 18,000 feet ઊંચાઈએ આવેલો છે, 16th of the 19th member ઓફ ધ ટીમ હેડ રિટાયર્ડ। એ વ્યક્તિ કહે છે કે અમે 1800 feet ચઢાઈએ પહોંચીએ છીએ ત્યારે અમારું જે ટીમ છે તેમાંથી 16 થી 19 સભ્યો છે એ રિટાયર્ડ થઈ ગયેલા। રિટાયર્ડ મીન્સ કે તેઓ તે આ કામગીરીમાંથી કાર્યમાંથી મુક્ત થઈ જાય છે। બચેન્દ્રીપાલ ગ્રીટેડ મી એટ ધ બેઝ કેમ્પ, બચેન્દ્રીપાલ છે તેણે બેઝ કેમ્પમાં મારું સ્વાગત કર્યું। અને સેન્ટેન્સ હવેનું યાદ રાખજો, વારંવાર ટ્રુ ફોલ્સમાં પૂછાય છે, વો સ્પીક ધ સેન્ટેન્સ મેરી સેરની। અહીંયા બચેન્દ્રીપાલ છે એ અરુણિમા સિન્હાને મેરી સેરની સેન્ટેન્સથી સંબોધન કરે છે। આ મેરી સેરની છે કયા વ્યક્તિ માટે યુઝ થયેલો છે, તો કે મેરી સેરની શબ્દ અરુણિમા સિન્હા માટે યુઝ થયેલો છે। શી સેડ એન્ડ ટુક મી ઇન હર વાર્મ એમ્બરાસ, આ વ્યક્તિ છે એ મને કહે છે અને મને હુંફાળી ભેટી પડે છે। ઇન ધ ઇવનિંગ બચેન્દ્રીપાલ એનાઉન્સ ધેટ, અને સાંજના સમયે બચેન્દ્રીપાલ છે એ જાહેર કરે છે કે આઈ વોઝ ફાઇનલી રેડી ફોર ધ એવરેસ્ટ, અને એ વ્યક્તિ જાહેરાત કરે છે કે અરુણિમા સિન્હા વાસ્તવિક રીતે અંતમાં એવરેસ્ટને સર કરવા માટે તૈયાર છે। મિત્રો વિચારજો કે જ્યારે તમને કોઈ પણ કાર્ય કરવા માટેની પરમિશન મળી જતી હોય છે ત્યારે તમારામાં કેવી લાગણી ક્રિએટ થતી હોય છે, તો અહીંયા બચેન્દ્રીપાલ દ્વારા લીલી ઝંડી છે આપી દેવામાં આવે છે, સી ઓલ્સો એશ્યોર મી ધેટ, અને વધારામાં તેણે મને ખાતરી પણ આપે છે કે સી વુડ ટોક ટુ ઓફિશિયલ એટ ટાટા સ્ટીલ ફોર સ્પોન્સરિંગ માય એવરેસ્ટ ડ્રીમ। વધારામાં તેણી મને માહિતી પણ આપે છે, ખાતરી પણ આપે છે કે જે ટાટા સ્ટીલ કંપની છે તેને વ્યક્તિ છે તેણીનું આ સ્વપ્ન પૂરું કરવા માટે તે યથાયોગ્ય પ્રયત્ન કરે। તો આવી રીતે સીન 3 માં આપણને માહિતી આપેલી છે। તો સીન 2 અને સીન 3 માં બચેન્દ્રીપાલ અને અરુણિમા સિન્હા બે વ્યક્તિ વિશેની વાત કરેલી છે। સીન 2 અને સીન 3 માં જે એમપી વસ્તુ છે મિત્રો તેને આપણે ફરીવાર એક વખત જોઈ લઈએ। આઈ વોઝ એડમિટેડ ટુ એમ્સ, અરુણિમા સિન્હા કહે છે કે તેને એમ્સમાં દાખલ કરવામાં આવેલી હતી, એડમિટ કરવામાં આવેલી હતી, અને આપણે એક્ઝામમાં ક્વેશ્ચન પૂછાઈ શકીએ ગીવ ધ ફૂલ ફોર્મ ઓફ એમ્સ, ફૂલ ફોર્મ મીન્સ પૂરું નામ, એમ્સનું પૂરું નામ આપો। તો અહીંયા તમારી સમક્ષ લખેલું છે એમ્સ ફૂલ ફોર્મ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, ઓલ ઇન્ડિયા
इंस्टिट्यूट ऑफ मेडिकल साइंस के जे एम्स नू फूल फॉर्म छे अने जे हॉस्पिटल छे दिल्ली में आवेली छे अने आज हॉस्पिटल में अरुणिमा सिन्हा ने एडमिट करवामां आवेला हता अने पीएम नी दरमियानगिरी थी तमाम एनो जे खर्च छे ए यूनियन गवर्नमेंटे चूकवानुं नक्की कर्युं हतुं। त्यार पछी ग्रेज्युअली आई स्टार्टेड रिस्पोन्डिंग, धीमे धीमे जे सारवार छे एनो प्रतिभाव छे ए अरुणिमा सिन्हा आपे छे अने एनी डेइली जे वस्तु छे एनी डेइली रूटीन वस्तु छे हॉस्पिटलना स्टेटस द्वारा रजू पण करवामां आवे छे। माय ब्रधर इन लॉ साहेब, एना ब्रधर इन लॉ बनावीनुं नाम आपेलું છે સાહેબ, અને સાહેબ છે વન મોર્નિંગ એક સવારે અરુણિમા સિન્હાને ક્વેશ્ચન પૂછે છે એવરેસ્ટ ચઢોગી? આ પ્રશ્ન જોતા જ આપણને એવું લાગે કે અરુણિમા સિન્હાનો પગ કપાઈ ગયો છે, એના બનેવી છે। પ્રશ્ન પૂછે છે કે એવરેસ્ટ ચઢોગી? વિચારો, આ અરુણિમા સિન્હાની જગ્યાએ આપણે હોય તો આપણને કેવી ફિલિંગ થાય? અને તરત જ અરુણિમા સિન્હા છે ના પાડે છે, પણ એના બનેવી છે એક એવી વસ્તુ રજૂ કરે છે કે જેના કારણે અરુણિમા સિન્હા આ સેન્ટેન્સ વિશે વિચારે છે। અને વસ્તુ એવી છે કે વિશ્વમાં અત્યાર સુધી એક પણ અપંગ મહિલા છે કે જેણે એવરેસ્ટ સર કર્યો નથી, આ વસ્તુના કારણે એ વ્યક્તિ છે થોડુંક વિચારે છે। ત્યાર પછી આપેલું છે કે થ્રુ આઉટ માય લાઈફ નથિંગ હેડ કમ ઇઝી, અને અરુણિમા સિન્હા પોતે જ કબૂલાત કરે છે કે એના જીવન દરમિયાન એક પણ વસ્તુ છે અને સરળતાથી પ્રાપ્ત થયેલી નથી। એનો મતલબ એવો છે કે એણે દરેક વસ્તુને પ્રાપ્ત કરવા માટે અલગ અલગ મહેનત કરેલી હશે, પરિશ્રમ કરેલો હશે, ત્યારબાદ જ તેને બધી જ વસ્તુ પ્રાપ્ત થતી હશે। ત્યાર પછી આપેલું છે આર્ટિફિશિયલ લેગ સ્ટ્રેન્જર, અહીંયા અરુણિમા સિન્હાને પોતાનો જે કૃત્રિમ પગ છે એક અજાણી વસ્તુ હોય, સ્ટ્રેન્જર હોય તેવી અનુભૂતિ થાય છે। અને છેલ્લે સિન્ટોમ આપણને ખ્યાલ છે કે અરુણિમા સિન્હા છે તે કૃત્રિમ પગના, એનો જે પગ છે કૃત્રિમ, એના પ્રેમમાં પડે છે, એને લાઈક ગમવા લાગે છે। ત્યાર પછી એક ડેટ આપેલી છે જે યાદ રાખવાની છે, 18 ફેબ્રુઆરી 2012, આ એક એવું વર્ષ છે કે એક વર્ષ અગાઉ આ ઘટના જે દુઃખદ ઘટના છે તે અરુણિમા સિન્હા સાથે બનેલી છે। એક્ઝેક્ટ આ ડેટે એનું એક વર્ષ પૂર્ણ થાય છે। બચેન્દ્રી પાલ્સ ઇન્સ્ટિટ્યૂટ નિયર ઉત્તરકાશી, અને જે અરુણિમા છે એ થોડાક સમય પછી ઉત્તરકાશી પાસે આવેલા બચેન્દ્રી પાલનું જે ઇન્સ્ટિટ્યૂટ, જે સંસ્થા છે કે જ્યાં પર્વતને શિખરને સર કરવાની તાલીમ આપવામાં આવે છે, ત્યાં પહોંચે છે અને ત્યાં જઈને બચેન્દ્રી પાલને જાણ કરે છે। અને બચેન્દ્રી પાલ છે અને આશ્ચર્ય થાય છે કે કેવી રીતે આટલી ઝડપથી અરુણિમા સિન્હા છે અહીં પહોંચેલી છે, અને પછી બંને વિશે વાતચીત થાય છે। પછી વ્યક્તિ અહીંયા બચેન્દ્રી પાલ છે એ અરુણિમા સિન્હાને કહે છે કે પહેલાં તારે તારી જાતને સાબિત કરવી પડશે, પછી જ તું એવરેસ્ટને સર કરી શકીશ। અને અહીંયા અરુણિમા સિન્હા છે કે જે લદ્દાખમાં આવેલું ચામસર કાંગંડી જે માઉન્ટેન છે ત્યાં પહોંચે છે, અને ત્યાં સુધીમાં તો એની ટીમમાંથી 18 થી 19 વ્યક્તિઓ છે એ રિટાયર્ડ એટલે કે ત્યાંથી નીકળી ગયા હોય છે, ફક્ત ને ફક્ત અરુણિમા સિન્હા જે પહોંચે છે। અને ત્યાં પહોંચીને બચેન્દ્રી પાલ છે અરુણિમા સિન્હાને ભેટીને એનું સ્વાગત કરે છે અને એક એવો શબ્દ બોલે છે કે જેના કારણે અરુણિમા સિન્હા છે એના આત્મવિશ્વાસમાં વધારો થાય, અને એ શબ્દ છે મેરી સેરની। મેરી સેરની શબ્દ છે એ અરુણિમા સિન્હા માટે વપરાયેલો છે। તો મિત્રો, આજે આપણે સીન 2 અને સીન 3 નો અભ્યાસ કરેલો છે, હવે પછી સીન 4 વિશે અભ્યાસ કરીશું।